નમસ્કાર દર્શક મિત્રો, હું સુચુડાસના સુરભીને તમે જોઈ રહ્યા છો લોકસંના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. જામનગરથી અમારા રિપોર્ટર સંજીવ રાજપૂત સાથે. ગુજરાતમાં આજે લોકશાહીના પર્વ લોકસભાની 25 સીટ માટે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે, ત્યારે દિગ્ગજ નેતાઓ, ધારાસભ્યો, લોકો આ પર્વને મનાવતા મતદાન કરવા પહોંચી રહ્યા છે. ત્યારે ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા અને બહેન નાયના બા જાડેજા પંડિત દીનદયાળ વિધાનભવન જામનગર ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારીઓનો ઉપયોગ કરતા તેમણે મતદાન કર્યું હતું. બસ આજે મેં મતદાન કર્યું છે, કારણ કે મત આપવો એ મારો અધિકાર છે અને લોકશાહી પર્વમાં આ ખૂબ મહત્વનું અને તમારો પવિત્ર મત યોગ્ય જગ્યાએ પડવો ખૂબ જરૂરી છે. આપના માધ્યમથી હું પણ કહેવા માંગીશ કે 37-40 દિવસથી અમે લડાઈ લડી રહ્યા છીએ નારી અસ્મિતા માટે, નારી સન્માન માટે અમે લડાઈ લડી રહ્યા છીએ. તો હું જામનગરની જનતાને એ જ અપીલ કરીશ કે આપ બસ મત દેવા જાઓ ત્યારે ખાસ યાદ રાખજો કે તમે તમારું ભવિષ્ય કઈ દિશામાં નક્કી કરી રહ્યા છો. 40 દિવસથી એક સમાજ, ખૂબ મોટો સમાજ કે જે પોતાની લડાઈ લડી રહ્યો છે અને જે સરકાર એને સાંભળી નથી રહી, તો તમારે એ વિચાર કરવાનો છે કે ભવિષ્યમાં તમારી સાથે જો કોઈ આવો પ્રશ્ન થશે તો શું આ સરકાર તમને સાંભળશે, શું આ સત્તા પક્ષ તમને સાંભળશે. તો તમારે એ જ વિચારીને મતદાનમાં તમારો મત નાખવાનો છે કે તમારે ભણેલો કોઈ વ્યક્તિ જોઈએ છે કે જે લોકો માટે, લોકોની વચ્ચે રહેતો હોય અને સતત ખેડૂતો માટે અને એના પ્રશ્નો માટે અવાજ ઉઠાવતો હોય. તો તમારે આવા લોક નેતાની જરૂર છે કે સત્તામાં બેસીને ફક્ત એસી રૂમમાં આરામ કરતા નેતાની જરૂર છે. મતદાન કરવા આવ્યો છું, લોકોને અપીલ કરું છું કે દરેક વ્યક્તિ આપણું મતદાન કરે, આપણી ફરજમાં છે. જય માતાજી. બાપુ, આજે રવિન્દ્રભાઈ મતદાનથી વંચિત રહી આવી નથી, શું કહેશો? આજે એની કારણ કે સિરી ચાલે છે, કોઈ આવી શકે એવી કન્ડિશન નહીં હતી, એના અનુસંધાને આવી શકે નહીં. રાજપૂત સમાજ આ વખતે મતદાનમાં વધારે એક્ટિવ દેખાય છે, કારણ કે અસ્મિતાની લડાઈ હતી અમારી. આજે અસ્મિતાની સવાલ હતો, છતાં આજે અમારે મજબૂર થઈને આ વસ્તુ કરવી પડે છે. શું રાજપૂત સમાજને શું મેસેજ આપશો? રાજપૂત સમાજ મારી અપીલ છે કે આપણે અસ્મિતાની લડાઈ જુદી લઈ જશે, આ લોકો આપણે વિરુદ્ધમાં આવેલા છે, આજ સુધી આપણે કોઈ જવાબ નથી દીધો, આપણે કોઈ ગણના નથી લીધી રાજપૂત સમાજની. માટે રાજપૂત સમાજને અપીલ છે કે આપ સમજીને વિચાર મત કરવાનું છે મતદાન. તો જોતા રહો લોકસભા ન્યૂઝ, ફરી મળીશું એક નવા સમાચાર સાથે.